તમે જુઓ કેટલી બધી સ્ત્રીઓ, તમે આ બહુ અદ્ભુત અનુભવ છે. આ તમે જમવા બેસો ને એટલે પૂછે શાક સરસ થયું છે ને, તમે શું કહો ના નથી થયું, કેવું થયું છે એમ પૂછે તો એના જવાબમાં હા કે ના હોય, પણ તમે એમ કહો કે દાળ બહુ ફાઇન થઈ છે ને, એટલે ઓંકાર જ બનવાનો છે એમાં, હા બહુ ફાઇન. અને ખાસ કરીને સ્ત્રીઓ જે પરણેલી સ્ત્રીઓ છે, 40 ઉપરની સ્ત્રીઓ છે, એને એક જ માણસનું અપ્રિસિએશન જોઈએ છે, અને છે એના વરનું, એના પતિનું. એ એમ કે ખાવાનું સરસ છે, પછી દુનિયા જખ મારે છે, બાકીનાને ભાવે કે ન ભાવે, તૈયાર થાય, બહાર નીકળતી હોય, સરસ દેખાવડી હોય, સરસ સાડી પહેરી હોય, અને પૂછે કે હું જાડી થઈ ગઈ છું એમ, એટલે પતિ કહે કે ના ના એવી જ લાગે છે, એટલે કે સાચું કોને. કેટલાક પતિ આને સિરિયસલી લે, આ સાચું કોને છે ને એ સિરિયસલી લેવા જેવી લાઈન નથી, એટલે પતિ ઓનેસ્ટલી કે હા એમ થોડું લાગે છે વજન તારું થોડું વધ્યું છે, એટલે તરત એમ કે મને ખબર છે તમને બધી પાતળી છોકરીઓ જ ગમે છે. સંવાદ ક્યાંથી શરૂ થયેલો, ક્યાં પહોંચ્યો? આ બધી લાઇટર વેન જે સ્ત્રીની મેં તમારી સાથે વાત કરી, કેટલા જોક્સ આપણે પતિ પત્નીના સાંભળીએ છીએ, સ્ટેન્ડ અપ કોમેડિયન્સ બધા પતિ પત્નીના જોક્સ કે સ્ત્રીઓ વિશે ઉડાવે. સાહેબ તમને ખબર છે આખું ઓડિયન્સ બેસીને સાંભળે ને, સ્ત્રી પણ એટલી જ ઉદારતાથી પોતાના વિશેના જોક્સ સાંભળી શકે અને હસી પણ શકે. સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકમાં ગમે તેટલી મજાક કરવામાં આવે સ્ત્રીની, સ્ત્રીઓ પણ એટલા ખુલ્લા દિલે હશે. એનું કારણ એ છે કે સ્ત્રીમાં જન્મજાત આ ઉદારતા છે જ. એક બહેન હોય ને નાનકડી 2 વર્ષની, અને ભાઈ હોય 5 વર્ષનો, અને બહેન પાસે 2 ચોકલેટ હોય ને પેલો માગે ને તો પેલી બંને આપી દે. એક નારંગી છે, એક એપલ છે, કોઈની સરખામણી નથી. સવાલ એ છે કે જે ગૌરવ સ્ત્રી પાસે છે એનું શું થયું? કેમ સ્ત્રીએ જ પોતાની જાતને વધુ ને વધુ ને વધુ ને વધુ ડિટિરિયોરેટ કરવાની શરૂ કરી છે? બકોર પટેલ આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની નહોતું. આઈ એમ શ્યોર થોડા લોકોને તો ખબર જ હશે બકોર પટેલ, અદ્ભુત વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસની, બકરાનું માથું ને માણસનું શરીર. અને આપણે ત્યાં ત્યારે હતું જ્યારે ડિઝની તો શોધાયું પણ નહોતું. એ બકોર પટેલ એક દિવસ બાધા લે છે કે મને લાડુ ની બાધા. એના પત્ની કહે છે કે સૌથી વધારે ભાવતું એ છોડી દો. પહેલાં તો મને આ પણ નથી સમજાતું કે જે સૌથી વધારે ભાવતું એ છોડવાનું શું કામ? ભગવાનને બ્લેકમેલ કરવા કે હું આઈસ્ક્રીમ છોડી દઈશ? હા તો છોડી દે ભાઈ. એ બી એવું જ કહેતો હશે કે છોડ તું તારે, મને કંઈ ફરક નહીં પડે. કેટલા લોકો ભાત છોડી દે કે મને બહુ જ ભાત ભાવે ને એટલે હું છોડી દઈશ, મારું કામ નહીં થાય ત્યાં સુધી. પછી અઠવાડિયા પછી કે હું કોદરી ખાઉં છું, સંતોષ ના થાય ને, કોઈ ફેર નથી પડ્યો. તો બકોર પટેલ લાડુની બાધા લે છે, અને પછી એનું નસીબ બચાડવાનું એવું કે અઠવાડિયામાં જ કોકના લગ્નમાં જવાનું થાય છે, ત્યાં લાડુ બનાવ્યા છે. એટલે એની બાજુમાં એના મિત્ર બેઠા છે વાઘજીભાઈ વકીલ, એને કહે છે કે એક રસ્તો બતાવું તમને સરસ, એવું લખ્યું છે શાસ્ત્રોમાં. એવું વાઘજીભાઈ કહે છે, આપણે પણ બધા શાસ્ત્રોમાં બહુ કહીએ, આમ શાસ્ત્રમાં લખ્યું. કયા શાસ્ત્રમાં? એવું કંઈ નહીં, શાસ્ત્રમાં લખ્યું. એટલે વાઘજીભાઈ એને શીખવાડે છે કે 2 હાથ જોડવાના, આંખ બંધ કરવાની ને કહેવાનું કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા, આટલું જ છે. કે પછી આપણે પ્રામાણિક રહેવાનું, લાડુ ખાતા હોઈએ ને ત્યાં સુધી દાળ ને નહીં અડવાનું. એટલે બકોર પટેલ હાથ જોડે છે કે બાધા મારી માં, લાડુ પરથી ઉતરી ને દાળ પર જા. દાળની વાડકી સાઈડમાં મૂકી દે છે અને પ્રેમથી લાડુ ખાય છે. કે હવે ભાત ખાવા છે ને? તો કે હા. કે હાથ જોડો, આંખ મીચો અને એમ કહો કે બાધા મારી માં, દાળ પરથી ઉતરી ને પાછી લાડુ પર જા, આટલું જ છે. કેટલા લોકો તમને ખબર, સવારે રાશિ ભવિષ્ય વાંચે, કચ્છગન પઠણન નયન, આજે મારો દિવસ કેવો જશે. કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક છે, રામ ને રાવણની રાશિ એક છે,
शबरी ने शूरपणखा राशि एक छे, राधा ने रुक्मणी नी राशि पण एक छे, एनु जीवन एक नथी। आटला हजारों किलोमीटर लाखों किलोमीटर दूर थी आपणे ग्रह नड़े केम, मंगल सवारे उठी ने तमने ज शोधे छे। जे नरी आंखे देखा तो नथी ए तमने ऊपर थी जुए के आने आजे हूँ नड़ीश। क्या छे आपणे ने शू करी रह्या छे आपणे। अने स्त्रीओ सौथी वधु अंधश्रद्धानो भोग छे, जे सौथी वधु जेने ईश्वर में श्रद्धा होवी जोईए, कारण के ए तो ईश्वर नो अनुभव करे छे। जे जीव दुनिया ने नौ महीना पछी देखावानो छे ए जीवनी अनुभूति ए तो पोते हमणा करे छे। एनो अर्थ एम थयो के जे देखातुं नथी एनु अस्तित्व छे, आ लॉजिक तो एने केटलू वेल्यू समझाई जाए। शू छे एवुं के जे आपणने आपणा नसीब ने, आपणी नियति ने, आपणा भाग्य ने बदले छे।